આ તરફ બનાસકાંઠા પોલીસ પોતાની કામગીરીને લઈ વિવાદોમાં આવી રહી છે. બનાસકાંઠા પોલીસ ફરજની અગત્યતાની પસંદગી કરવામાં નિષ્ફળતા નીવડી રહી છે. થરાદના વડગામડામાં જ્યાં હજારો લોકો ભેગા થઈને સરકારની ગાઈડલાઈનનો ભંગ કરે છે ત્યાં પોલીસ ફરકતી નથી. અને ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આંતરરાજ્ય ચેકપોસ્ટ બંધ કરવાની સૂચના એક વર્ષ અગાઉ આપી દીધી છે. ત્યાં ફરજ નિભાવવા માટે ઝડપથી પહોંચી જાય છે. આગામી સમયમાં 31 ડિસેમ્બર પર પાર્ટી કરવા જતા લોકો ગુજરાતમાં પ્રવેશે ત્યારે તેને ઝડપી પાડવા માટે અત્યારથી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અંબાજી પોલીસે ગૃહ વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલી ચેકપોસ્ટ ચેકિંગના બહાને શરૂ કરી દીધી છે અને અહીંથી પસાર થતા વાહનોને થોભાવીને તેની તલાશી લેવામાં આવી રહી છે. હવે બનાસકાંઠા પોલીસને કોણ સમજાવે કે અગત્યની કામગીરી કઈ છે? અને પોલીસ વારંવાર દોડીને ચેકપોસ્ટ પર ફરજ બજાવવામાં જેટલો રસ દર્શાવી રહી છે તેટલો સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અને વડગામડામાં યોજાયેલો ડાયરા પર ધ્યાન રાખે તે જરૂરી છે.